ગુજરાતના નામચીન ગાયક કલાકાર વિજય સુવાડાના નામથી મોટાભાગના લોકો પરિચિત હશે। વિજય સુવાડા થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ સાથે ફરીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પણ કરતા હતા અને ખાસ કરીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસને હરાવવા માટે વિજય સુવાડાએ મહેનત પણ કરી હતી, અનેક રેલીઓને પણ સંબોધી હતી, પરંતુ ચૂંટણીમાં પરાજય બાદ અચાનક વિજય સુવાડાએ આમ આદમી પાર્ટીને છોડી દીધી અને બાદમાં વિજય સુવાડા ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા। વિજય સુવાડા ભાજપમાં ભળ્યા ત્યારે લોકોએ વિજય સુવાડાને અનેક સવાલો પૂછ્યા હતા અને વિજય સુવાડા સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો, પરંતુ વિજય સુવાડા હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાની પાછળનું કારણ પણ આમ આદમી પાર્ટી છે। કારણ કે બનાસકાંઠાની દિયોદર વિધાનસભા સીટ પરથી પાર્ટીએ ભેમાભાઈ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે અને ભેમાભાઈ ચૌધરી દ્વારા અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રવેલ ખાતે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકાર તરીકે તેજસ રબારી, ભુવાજી રેવાભાઈ અને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી પણ હાજર રહેશે। વધુમાં મુખ્ય મહેમાન તરીકે વિજય સુવાડા એટલે કે ભુવાજીના નામે સુપ્રસિદ્ધ વિજય સુવાડા પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને આ કાર્યક્રમનું ઇન્વિટેશન કાર્ડ પણ સોશિયલ મીડિયામાં ભેમાભાઈ ચૌધરી દ્વારા મૂકવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા આ રમેલનું આયોજન થઈ રહ્યું છે તેવો દાવો પણ ભેમાભાઈ ચૌધરીનો છે। તેઓ દિયોદર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ છે, ત્યારે આમ આદમી પાર્ટી તરફ ફરી વિજય સુવાડાનો પ્રેમ કેવા સંકેત આપે છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે કે પછી વિજય સુવાડા ભેમાભાઈ સાથે દોસ્તીના કારણે જઈ રહ્યા છે। વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ એ બાબત સ્પષ્ટપણે કહી શકાય કે વિજય સુવાડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું હતું। ભાજપમાં આમ આદમી પાર્ટી જેટલું મહત્વ કદાચ વિજય સુવાડાને નથી મળી રહ્યું, ત્યારે વિજય સુવાડા શું ફરી એક વખત આમ આદમી પાર્ટી તરફ જઈ રહ્યા છે કે કેમ તેને લઈને અનેક અટકળો છે અને આ અટકળોનો જવાબ તો વિજય સુવાડા જ સારી રીતે આપી શકે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।